અબડાસા તાલુકાના તેરા ગામની મુલાકાત કરતું મીડિયા. અબડાસા તાલુકામાં આવેલા તેરા ગામે ભાજપના કાર્યકર્તાઓ સમાજના અગ્રણીઓ દ્વારા ભાજપને જંગી બહુમતી જીતાડવા સંદર્ભે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે સમક્ષ મીડિયા પણ ત્યાં પહોંચ્યું હતું. ભાનુશાલી દેશમાં પ્રમુખ શ્રી દામજીભાઈ ભાનુશાલી, ઉધવરામ સત્સંગ મંડળ રાતા તળાવના પ્રમુખ હરિભાઈ ભાનુશાલી અને દેશ માજનના ઉપપ્રમુખ દિનેશભાઈ ભાનુશાલી, તેરા ગામના પ્રથમ નાગરિક લક્ષ્મીદાસ મહેશ ભાનુશાલી, અરવિંદભાઈ શાહ, સુરેશભાઈ ભાનુશાલી, પ્રવીણભાઈ રતડા, મહામંત્રી મુંબઈ શંકરભાઈ ભાનુશાલી તથા તમામ ભાનુશાલી સમાજના ભાઈઓ ઉપસ્થિત રહી અને આ મીટિંગમાં ભાજપને બહુમતીથી જીતાડી લાવવા માટે સંદર્ભે આ બેઠક યોજાઈ હતી, જેમાં સૌ કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ભારત ભાજપને જીત પ્રાપ્ત થાય તે માટે આ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભાનુશાલી સમાજ સહિત કેટલાક સમાજના અગ્રણીઓ ભાજપને જંગી બહુમતીથી જીતાડવા માટે આ બેઠક યોજી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. હાલમાં મીડિયા સમક્ષ તેરા ગામની મુલાકાત કરતા તેરા ગામના લોકો શું માને છે તે આપ સાંભળો. જગદીશભાઈ, આજે આપ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે, શું કારણ? હું મહારાષ્ટ્ર ની અંદર ધારાસભ્ય નું ઇલેક્શન લડ્યો. એમજી માથુ, પરસોત્તમ રૂપાલા અને વેંકૈયા નાયડુ ના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરેલો. હાલના તબક્કામાં હું તેરા ગામે રહું છું અને આ પરિસ્થિતિ ભાજપની જે છે અને ભાજપ જે બહુમતી જીતે છે એનું કારણ છે પદુમનસિંહ જાડેજાના કામો બોલે છે. પદુમનસિંહ જાડેજા જ્યારથી કોંગ્રેસમાં હતા ત્યારે એમને ન્યાય ન મળ્યો એટલે એ ભારતીય જનતા પાર્ટીમાં પક્ષપલટો કરી પધાર્યા. ત્યારે બી એનું સ્વાગત કરવામાં આવ્યું. 33,000 થી 35,000 મતથી અગલા ટાઈમે એ ચૂંટાઈને આવેલા. અત્યારે પણ એનું જે દબદબો છે કામોનો અને એનું નામનું, એ એમને એમ લાગે છે કે અમારા તેરા ગામમાં એને 865 મત મળશે 1400માંથી, એટલો એનો કામ બોલે છે. બીજેપીના અહીંયા જે સક્રિય કાર્યકર્તાઓ છે અત્યારે પધારેલામાં દેશ મહાજનના પ્રમુખ શ્રી રામજીભાઈ જોઈસર, શંકરલાલ જે ટ્રસ્ટી છે અમારા દેશ મહાજન, એ અમારા ગામના સરપંચ શ્રી લક્ષ્મીદાસ કાનજી જોઈસર, એ અહીંયા જંગી પોતે લોબી ઉતારી અને ઘરોઘર ફરી અને જે પ્રચાર કરે છે એ પ્રચાર પદુમનસિંહ જાડેજાનો વિજય બોલે છે એમ હું જાહેર કરું. ભારત શાહ, મહામંત્રી, અબડાસા તાલુકા, ભારતીય જનતા પાર્ટી. આગામી વિધાનસભાની ચૂંટણીમાં સક્રિય એવા પ્રદુમનસિંહ જાડેજાને જે જનતાની લાગણી હતી અને પક્ષે લાગણીને માન આપી અને પ્રદુમનસિંહને ફરીથી ઉમેદવાર તરીકે ટિકિટ આપી અને અબડાસાનું માન વધાર્યું છે, કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો છે. આ સરકારે, ડબલ એન્જિનની સરકાર, જ્યારે કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે બહુ શહેરી વિકાસથી કરી છેવાડાના ગામડા સુધી વિકાસની કામગીરી થઈ છે, આપણી સમક્ષ નજરમાં છે. દરેક ગામ, જે ગામમાં રોડ, રસ્તા, પાણીની સુવિધા નહોતી, એ બધા જ ગામો ડેવલપ થઈ ગયા છે, બધી જગ્યાએ રસ્તાઓ બની ગયા છે. ને પ્રદુમનસિંહ જે એક પાયાના અને જમીની કાર્યકર છે, જેઓ અહીંયા અબડાસાની પ્રજામાં દુઃખ સાથે, દુઃખી સાથે પણ ભાગીદાર હોય અને સુખ સાથે ભાગીદાર હોય, એવા જ્યારે અમારા પ્રદુમનસિંહ ઉમેદવાર તરીકે આ ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે હું અબડાસાની જનતાને વિનંતી કરું છું કે આગામી ચૂંટણીમાં આપણે ભવ્ય વધુમાં વધુ વોટ આપી અને વિજય બનાવીએ. સાથે સાથે હું ભાનુશાલી સમાજનો, કે પ્રભુત સમાજ છે, આર્થિક સદ્ધર સમાજ છે, પણ પોતાની વતન સાથે જે લાગણી છે એ લાગણીને માન આપી ને આજે મહાનુભાવો જેમના પ્રમુખ શ્રી અને અલગ અલગ સંસ્થાઓના મોડી શ્રીઓ ભાજપનો પ્રચાર કરવા ગામે ગામ જ્યારે નીકળ્યા છે અને પોતાની લાગણી વ્યક્ત કરી છે, તે બદલ હું ભારતીય જનતા પાર્ટી વતી ભાનુશાલી સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું. ફરીથી હું બધાને વિનંતી કરું છું કે આવનારી ચૂંટણીમાં આપણે ભાજપને વિજયી કરી ને ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરીએ એવી આશા સાથે ભારત માતા કી જય. અત્યારે જ્યારે વિધાનસભાની ચૂંટણી શરૂ છે
ત્યારે આજે પરસોત્તમ રૂપાલા સાહેબ કેન્દ્ર મંત્રી શ્રી એમની આજે સભા રાખેલી તો એમને જે જે કેન્દ્ર સરકાર ગુજરાત સરકાર જે કાર્ય કરી રહી છે એની જાતિ આપવા માટે અને જે જે યોજનાઓ છે એની ડિટેલવાર બધી સભા સંબોધી અને લોકો પરસોત્તમ રૂપાલા સાહેબનો એક સભા સાંભળી એટલે એક લાવો છે એટલે એ લોકોની માંગણી જોઈએ પરસોત્તમ રૂપાલા સાહેબને બોલાવો એટલા માટે અમે અહીંયા બોલાયા હતા નખત્રા માટે અને અત્યારે સભા પૂર્ણ કરી અને મુંદ્રા ગયા. સફળ વક્તા ઘણા છે પરસોત્તમ રૂપાલા, શું કહેશો? હા, એનું કારણ છે કે પરસોત્તમ રૂપાલા સાહેબ એક ખેડૂત છે, એમને જનરલ નોલેજ છે. કોઈ પણ ખેડૂત વિશે માલધારી હોય એને એક એક વસ્તુની માલિત હોય એમને માહિતી છે અને લોકોને શું જોઈએ છે શું સાંભળવા માગે છે એ ઓટોમેટિક એમને ખ્યાલ આવી જતો હોય જેનાથી લોકોને એને સાંભળવામાં મજા આવે અને શાંતિની માણસો સાંભળે છે. સભાની શું અસર થશે લોકો? સભાની અસર તો ખૂબ બધાને લોકોને થાય ને, તો જ લોકો આવતા હોય ને. એ લોકોને જે પરસોત્તમ રૂપાલા સાહેબ કેન્દ્ર મંત્રી આવે એટલે એ ક્યાંને આ લખપત ક્યાં અમારે અહીંયાથી 120 કિલોમીટર છે આ નલિયા, અહીંયાથી લોકો સાંભળવા આવ્યા છે તો 100% એમની અસર થવાની છે. તમને એવું લાગી રહ્યું છે સામે એના પ્રતિસ્પર્ધી પણ આવી જ સભા કરશે તો કાંઈ ફેરફાર થશે? સભા કોઈ પણ વ્યક્તિ કોઈ પક્ષ હોય અપક્ષ હોય પક્ષ હોય એ કરી શકે છે, પણ એમના કરે ભાથું શું? પ્રજા માટે શું કરે કોંગ્રેસ? અત્યારે જીરું છે. 27 વર્ષથી અત્યારે એક એક જ્ઞાતિ માટે એક એક ધર્મ માટે પશુથી કરીને ઠેઠ સુધી જો તમામ માટે ચિંતા મુક્ત કામ કરતી હોય તો ભારતીય જનતા પાર્ટી છે. એ લોકો કને ટીકા કરવામાં સિવાય કાંઈ વાતો છે જ નહીં. એ ગમે એને બોલાવે કોઈ વાત કરી શકે, એની માહિતી નથી અમને. અહીંયા આ બોર્ડર વિસ્તાર છે, આ 460 ગામ છે, કયા ગામમાં આ તમે ઉમેદવાર છે બધાને પૂછો કે અને કોઈક ગામનું નામ લઈને કે એ ગામમાં કઈ કઈ જ્ઞાતિ વસે છે અને આ એરિયામાં શું જરૂર છે, શું વસ્તુની જરૂર છે, આરોગ્ય શિક્ષણ પાણી કોઈ પણ વિષય આપ પૂછશો તો તમને પોતાને આનંદ થશે. કોઈ માહિતી નથી કોઈને કહેવાથી, કોઈને કોઈક અપક્ષ મળે એમને એમ કે પાછું ખેંચવા અટાણે કાંઈ પૈસા મળે આ મળે તે મળે તે અમારે છે નહીં. અમારે તો ભારતીય જનતા પાર્ટીને જે કામ છે 27 વર્ષનું ગુજરાતનું અને 8 વર્ષનું કેન્દ્ર સરકારનું મોદી સાહેબનું અને ભૂપેન્દ્ર પટેલ સાહેબનું એ અમે તમામ ગામમાં લઈ અને બાથું અને લોકોને કહેશું અને મત 100% અમારી સાથે સમર્થન આપશે. દુર્ગમ વિસ્તારોમાં ઘણી બધી તકલીફો છે.